वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री स्वामी नारायण भगवान नी जय। श्री घनश्याम लीलामृत सागर यानी कथानी अंदर महाराज ना बाल चरित्रों चाली रहा छे। महाराज छपैया नी अंदर प्रगटी मात पिता अने छपैया वासियों ने पोतानी बाल लीलाओं ना दर्शन करावी ने सुखी करी रहा छे भक्तों ने। 10 तरंग पूरा थया, 11मा तरंग नो प्रारंभ थशे। एक समय मारकंडेय मुनि आव्या छपैया मोजार दर्शन काजे दयाळ ना धर्म देव तणे द्वार हरि प्रसाद जी हर्ष थी उभा थया ते हवार आसन आपी पूजा करी बहु कर्यो सत्कार ज्योतिर्विद जाण्या पछे कहे धर्म सुख धाम मुनिवर मुज पुत्रनु नामकरण करो आज। एक समय ने विषे मार्कंडेय ऋषि पोताना शिष्य मंडल साथे विचरण करता करता छपैया में पहुंचे छे। तो भगवानना महाराजना दर्शन माटे ज महाराजनी इच्छा थी ऋषि पधार्या छे। धर्मजीनू धर्मदेवनू सरनामू एड्रेस पूछता पूछता धर्मदेवना द्वार आगळ आवीने ऊभा रह्या छे। धर्मपिता तो ऊभा થઈને જોયું તો ઋષિમુનિ જોઈને ખૂબ આનંદિત થયા, હર્ષિત થયા, બે હાથ જોડી પ્રાર્થના કરી કે પધારો આપ, મહેમાન થઈને અમારે આંગણે પધારે, અમારા અતિ ધન્ય ભાગ્ય છે। નામ પૂછ્યું, આપ કોણ છો? તો કીધું, હું માર્કંડેય ઋષિ છું। પૂછતા પૂછતા ખ્યાલ આવ્યો કે ઋષિમુનિ તો ખૂબ વિદ્વાન છે, અનેક શાસ્ત્રના વેત્તા છે, સાથે સાથે જ્યોતિર્શાસ્ત્ર પણ ખૂબ સારું જાણે છે। ઋષિમુનિને સરસ મજાનું આસન આપી, આદર સત્કાર આપી બેસાડ્યા છે અને પછી કીધું છે કે આપ જો જ્યોતિષશાસ્ત્રને પણ ખૂબ સારી રીતે જાણો છો ને અમારે ત્યાં હમણાં જ ઘનશ્યામનો જન્મ થયો છે, હજી 3 મહિનાના થયા છે, નામકરણ વિધિ પણ બાકી છે ને મહારાજે ભગવાને જ આપને સામે ચાલીને મોકલ્યા હોય એવું અમને લાગે છે। ત્યારે ઋષિમુનિ પણ કહે છે, માર્કંડેય ઋષિ પણ મનમાં વિચારે છે કે કેટલાય વર્ષોથી, કારણ કે માર્કંડેય મહર્ષિ
ચિરંજીવી છે, એટલે કે વર્ષોથી હજારો વર્ષોથી હું આ શરીર ટકાવી રાખ્યું છે, આના દર્શન માટે જ ટકાવી રાખ્યું છે એમ મનમાં વિચાર કરે છે. અને પછી માર્કંડેય મહર્ષિ પણ ખૂબ રાજી થયા કે મને ભગવાનના નામકરણનો વિધિનો લાભ મળે, મારા મોટા ધન્યભાગ કહેવાય. ઋષિમુનિએ પછી કીધું કે તો પછી હું એનું નામકરણ કરીશ, પરંતુ તમારે એને અહીંયા લઈ આવવા પડે. પછી મહારાજને ભક્તિ માતાએ માર્કંડેય મહર્ષિના ખોળામાં આપ્યા છે, અને ઋષિમુનિ પણ અતિ ધન્ય ધન્ય થઈ ગયા. એમને મહારાજને પોતાના ખોળામાં મહારાજને બેસાડ્યા ત્યારે એને અંતરમાં વિચાર થયો કે ઓહો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ, આજે મને બાળ સ્વરૂપે મારા ખોળામાં બેસાડવાનો લાભ મળ્યો, માટે મારા અતિ મોટા ધન્ય ભાગ્ય છે એમ જાણીને પછી ઋષિમુનિ વાત કરે છે. એ વચન સુણી મુનિ જન રે પ્રેમ સહિત થયા પરસન્ન રે, નામ કર્ણ કરે ઋષિરાજ રે, તમો સુણો કહો ધર્મ આજ રે, ધર્મનું સ્થાપન આ કરશે રે, તમારી આપદાને હર્ષે રે, જે કોઈ એનો આશ્રય ધરશે રે, તેની પણ રૂડી રક્ષા કરશે રે, કર્ક રાશિમાં જન્મ નિવાસે રે, માટે હરિ એવું નામ થશે રે. ઋષિમુનિએ મહારાજને પોતાના ખોળામાં લઈને પછી ભગવાનના નામકરણ વિધિ માટે બધું એની રાશિ એના નક્ષત્રો આ તે બધું જોયું જ્યોતિષશાસ્ત્ર મુજબ. અને મહારાજા તો સ્વયં ભગવાન હતા, એની બધી જે યોગ ને આ તે બધા હસ્તની રેખાઓને આ બધું તો જગતના જીવથી ન્યારું અને અલૌકિક હોય. એણે જોયું અને કીધું કે આ તો પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરશે, અનેક જીવાત્માઓને ધર્મના માર્ગે વળાવશે, ધર્મના માર્ગે ચલાવશે, અનેક જીવોની આપદાઓ કહેતા કષ્ટને હરશે, તમારા પણ કષ્ટને દૂર કરશે, જે કોઈ એનો આશ્રય કરશે એના શરણે જશે એની પણ એ રક્ષા કરશે આલોકથી અને પરલોકથી, આલોકની પણ આપદાઓ હરશે અને ભગવાનના ધામ સુધીના માર્ગ પણ જીવોના ખુલ્લા કરશે. બીજું, એનો કર્ક રાશિમાં જન્મ છે એટલે કર્ક રાશિમાં હ આવે એટલે કે હરિ એનું નામ પાડીએ એમ કરીને માર્કંડેય મહર્ષિએ મહારાજનું પહેલું નામ હરિ પાડ્યું છે, કે જે ભગવાનના હરતી દુઃખાની ઇતિ હરિહિ, કહેતા ભગવાનના પોતાના આશરે આવેલા ભક્તોના દુઃખને હરે એટલે એનું નામ હરિ પાડીશું. અને આનું શરણું જે કોઈ ગ્રહણ કરશે, આના શરણે જે કોઈ આવશે જીવાત્મા, એ તમામના દુઃખોને દૂર કરશે આલોક પરલોકના. અને ભગવાન સ્વામિનારાયણ તો એવા દયાળુ ભગવાન છે કે એના જેવા દયાળુ મહારાજ ભગવાન આ પૃથ્વી પર બીજા કોઈ અવતાર થયા હોય એવું જાણવામાં શાસ્ત્રોમાં વાંચવામાં આપણને આવે નહીં એવા મહારાજ દયાળુ. મહારાજે ગાદી પર બેઠા ને પહેલાં જ વરદાન એવા માગ્યા કે જે કોઈ અમારા આશ્રિત હોય એના ભાગ્યમાં જો રામપત્તર માગીને ભિક્ષા માગીને ખાવાનું લખ્યું હોય તો મહારાજ કે એના વતી અમે ભિક્ષા માગીએ, પણ એ અન્ન વસ્ત્રને આબરૂએ કરીને અમારા આશ્રિત સદાય સુખી રહે. એના અંતકાળે એને જો એક એક રૂવાડે એક એક વીછીના ડંખની વેદના થવાની હોય તો મહારાજ કે અમને એક એક રૂવાડે કરોડ કરોડ વીછીની વેદના અમને થાય, પણ અમારો આશ્રિત સહેજે છે જે દેહ છોડીને અમારા ધામને પામે. એટલે આવા દયાળુ ભગવાન, આવા જીવોના દુઃખને હરનારા ભગવાન, તો ભગવાન જ પ્રગટ થયા. એટલે પહેલું નામ માર્કંડેય મહર્ષિએ મહારાજનું હરિ એવું નામ પાડ્યું કે જે ભક્તોના દુઃખને હરનારા થશે.
બીજું કીધું કે આ તમારા પુત્ર છે, તવ પુત્રનો છે કૃષ્ણ વર્ણ રે, સૌના મન હરી લેશે હર્ણ રે, મધુમાસમાં જન્મના દૃષ્ણ રે કહેવાશે તેથી પ્રખ્યાત કૃષ્ણ રે. લો આ તમારા પુત્ર ઘનશ્યામનો કૃષ્ણ વર્ણ છે, કહેતા શ્યામ વર્ણ છે, નીલ ઘન સમાન. અષાઢ મહિનામાં જેમ વાદળાઓની અંદર વીજળીના ઝબકારાઓની વચ્ચે મેઘ હોય તે નીલ કલરનો જણાય ને, એમ નીલ મેઘ સમાન કૃષ્ણ વર્ણના છે, માટે એનું નામ કૃષ્ણ પણ થશે. બીજું કૃષ્ણનો અર્થ સૌના મન હરી લેશે, કર્ષ આકર્ષતિ, એટલે ભક્તોના મનને આકર્ષનારા થશે, જીવોના મનને પોતાના તરફ જીવોની વૃત્તિઓને ખેંચનારા થશે, માટે એનું એક નામ કૃષ્ણ એવું પણ પાડીશું. બીજું નામ ભગવાનનું પાડ્યું કૃષ્ણ, કારણ કે માર્કંડેય મહર્ષિ કહે છે કે હું નિસ્પૃહ એવો હું તો સ્વયં નિસ્પૃહ છું, છતાં પણ મારા જેવા ઋષિમુનિઓનું મન પણ ચિત્તને પણ આકર્ષે છે, તો અનેક જીવાત્માઓના જગતના જીવોના મન આકર્ષશે, એમાં તો શું વાત છે. માટે આ ઘનશ્યામનું બીજું નામ કૃષ્ણ પાડીશું. એમ કરીને મહારાજને બે નામ પડ્યા, ને પછી કીધું જ્યારે એ બે નામ ભેગા તે થશે રે ત્યારે હરિકૃષ્ણ તે કહેવાશે રે. પહેલું નામ હરિ પાડ્યું, બીજું નામ કૃષ્ણ પાડ્યું, ત્રીજું પાછું બે નામ ભેગા કર્યા. તો શા માટે ભેગા કર્યા? કારણ કે હરિનામ કહે તો હરિનામથી પણ ઘણા હજી ઓળખાતા હતા, અને કૃષ્ણ કહેવાથી પણ હજી પાકી ઓળખાણ થતી નથી, કારણ કે ઘણા પહેલાં કૃષ્ણ પણ થયા છે અને હરિ પણ થયા છે. માટે ભગવાનની વિશિષ્ટ ઓળખાણ માટે માર્કંડેય મહર્ષિએ નામ પાડ્યું હરિકૃષ્ણ ત્રીજું. આમ જુઓ તો વેદોની અંદર શાસ્ત્રોની અંદર ભગવાનનું અસાધારણ કોઈ નામ હોય તો નારાયણ નામ છે, પણ અહીંયા કૃષ્ણ તો આમ અનાદિ કૃષ્ણ પણ છે, પણ કૃષ્ણ કહેવાથી જનરલી બધા એના મનમાં સીધા યશોદાનંદન અને ગોકુળમાં મથુરામાં પ્રગટેલા કૃષ્ણની બધાને પ્રતીતિ સિદ્ધિ થાય, અને હરિ કહેવાથી પણ ઘણા ભગવાનના નામમાં જીવોની સિદ્ધિ દ્રષ્ટિ પહોંચે. કારણ કે જ્યારે ભગવાને ગજરાજે ભગવાનને પ્રાર્થના કરી, જ્યારે સમુદ્રની અંદર મગરે ખેંચી લીધા ને કેટલા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું, ત્યારે ભગવાનની પ્રાર્થના કરી કે હે હરિ, ત્યારે જે ભગવાન અવતાર ધારણ કર્યો એનું નામ પણ હરિ કહેવાય છે. એટલે એમ કહે કે કૃષ્ણ કહેવાથી પણ ભ્રાંતિ રહી જાય કે ભાઈ કોઈક બીજા કૃષ્ણ છે, અથવા હરિ કહે તો પણ ઘણા હરિ બીજા થાય. એટલે અને બેથી જુદા પાડવા માટે અને વિશિષ્ટ નામ આપવા માટે ભગવાનનું બે નામ ભેગું કર્યું કે અનેક પોતાના શરણે આવનારા અનેક જીવાત્માઓના દુઃખને, આલોક અને પરલોકના દુઃખને દૂર કરશે અને જીવાત્માઓને પોતાના સ્વરૂપમાં આકર્ષિત કરશે, એવા બે નામ ભેગા કરીને હરિકૃષ્ણે એવું ભગવાનનું નામ પાડ્યું. ઓળખાણમાં કોઈ ખામી ન રહી જાય અને એ રીતે ભગવાનનું વિશિષ્ટ નામાભિધાન કર્યું હરિકૃષ્ણ. એટલે હરિકૃષ્ણ એટલે સિદ્ધિ દ્રષ્ટિ ક્યાં પહોંચે કે ભક્તિ ધર્મના પુત્ર એવા હરિકૃષ્ણ. ભગવાન સ્વામિનારાયણના પણ અનેક નામો છે, પણ એમાંય જો કોઈ અસાધારણ નામ હોય તો હરિકૃષ્ણ છે. કારણ કે આજે જો તો મંદિરે બધી જગ્યાએ હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપો પધરાવ્યા. મહારાજે પણ સ્વયં પોતે પોતાના હાથે વરતાલની અંદર પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ તરીકે પધરાવ્યું. મહારાજ સ્વધામ સિદ્ધાવ્યા પછી પણ મહારાજે બનાવેલા 6 ધામોમાં ત્યાં પણ હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની પ્રતિષ્ઠાઓ થઈ. આ રીતે માર્કંડેય મહર્ષિએ મહારાજના 3 નામ પાડ્યા. પછી આગળ કહે છે, એના હાથમાં પદ્મનું ચિહ્ન રે, મોટા મુનિ તે થાશે આધીન રે, બેઉ ચરણ વિશે રંગ ચોળ રે, ઉર્ધ્વ રેખા આદિ ચિહ્ન સોળ રે, માટે થાશે તે જગતની અંતારે, બહુ
નામીએ છે બળવંત રે, તપ ત્યાગ જોગ ધર્મ જ્ઞાન રે, તેમાં થાશે રપીના કી સમાન રે, માટે નીલકંઠ એવું નામ રે, કેવા શે જગતમાં ઠામો ઠામ રે. માર્કંડે મહર્ષિ કહે છે કે આ ઘનશ્યામના હાથની અંદર પદ્મનું ચિહ્ન છે, કહેતા કમળનું ચિહ્ન છે, માટે ખૂબ મોટા મુનિ થશે, કહેતા એક બહુ મોટા સંત થશે. બે એના ચરણના ચરણારવિંદને વિશે રંગચોળ કહેતા રાતી ઉર્ધ્વરેખાના ચિહ્ન છે, અને બીજા 16 ચિહ્નો પણ એના ચરણને વિશે જણાય છે, માટે એક તમામ જગતના નિયંતા થશે, ખૂબ મોટા થશે, બહુ નામી થશે, બળવંત થશે, સાથે સાથે તપ ત્યાગ જોગ ધર્મ જ્ઞાન આ બધાની અંદર પણ ખૂબ મોટા થશે, એટલે એને નીલકંઠ એવા નામથી પણ લોકો જગતની અંદર ઠામો ઠામ ઓળખશે, કારણ કે એનું તપ, એ જેવું તપ કરશે એવું આ જગતની અંદર કોઈ તપ નહીં કરતા હોય એવું તપ થશે એનું, કારણ કે મહારાજે જ વનવિચરણ કરીને એવું તપ ને એવો ત્યાગનો માર્ગ ભગવાને બતાવ્યો કે એવો જગતમાં પૂર્વે ક્યારે જોયો ના હોય. મહારાજ 11 વર્ષની કોમળ ઉંમરે ઘર બહારનો ત્યાગ કર્યો, ખુલ્લા શરીરે ખુલ્લા પગે વનની વાટ લીધી, અને મહારાજે પુલાશ્રમની અંદર એક પગે ઊભા રહી અને એ બરફીલા પહાડોની વચ્ચે પવનના સુસવાટાઓની વચ્ચે મહારાજે 4 મહિના સુધી તપ કર્યું, ખાલી કેવળ વાયુ ભક્ષણ કરીને. અને એ પુલાશ્રમની અંદર મહારાજે જે તપ કર્યું, ત્યાં હમણાં યાત્રા જવાની છે ને દાદા, તમે જવાના છો ને, તો ત્યાં મહારાજે જે જગ્યાએ પુલાશ્રમમાં 4 મહિના સુધી તપ કરેલું અને ત્યાં ગંડકી નદીમાં ભગવાન સ્નાન કરતા, એ બધી પવિત્ર સ્થાનમાં આ સમરની અંદર ગુરુજીને સંતો ભક્તો યાત્રાએ જવાના છે, ત્યાં મહારાજે ખૂબ તપ કર્યું. મહારાજે ત્યાગનો માર્ગ પણ એવો પ્રસ્થાપિત કર્યો, મહારાજે એવા યોગ સાધના કરી. ભગવાન તો તમામ યોગ કળાના નિધિ છે, પરંતુ આ લોકમાં પણ મહારાજે વનવિચરણ દરમિયાન કયા યોગી પાસે મહારાજે તપ કરેલી, યોગ સાધના શીખેલી? ગોપાળજી, ગોપાળ યોગી પાસે. ગોપાળ યોગી પાસે મહારાજ 1 વર્ષમાં રહ્યા અને એની સાથે સાધના મહારાજે તો કંઈ શીખવાનું હતું જ નહીં, પણ ગોપાળ યોગીને પણ થયું કે આ તો એકવારમાં બતાવતા તરત એને બધું સિદ્ધ થઈ જાય છે, ને માટે આ તો કોઈ બહુ મોટા યોગી લાગે છે. પહેલાં એમને એવું જણાયું, પછી એમ લાગ્યું કે આ તો સાક્ષાત કૃષ્ણ ભગવાન, સ્વયં ભગવાન મારે ત્યાં પધાર્યા છે ને, એમ જાણીને પછી એને ભગવાનપણાનો ભાવ થયેલો. એટલે મહારાજે તમામ યોગ કળાઓ, યોગ પણ એવા સાધ્યા, તપ અને ત્યાગ પણ મહારાજે એવા પ્રસ્થાપિત કર્યા, ધર્મ અને જ્ઞાનની અંદર પણ તો મહારાજને કોઈ પહોંચે એવા નહોતા, તમામ શાસ્ત્રના મહારાજે એકદમ નાની ઉંમરમાં જ તમામ શાસ્ત્રોનું જ્ઞાન મેળવી લીધેલું. માટે આ તમામ ગુણોના એ નિધિ હોવાને કારણે એને નીલકંઠ એવા નામે પણ લોકો ઓળખશે. વળી અનંત કલ્યાણકારી રે, ગુણવંત થાશે ગીરધારી રે, એની અંદર અનંત કલ્યાણકારી ગુણો એની અંદર હશે, અને એના યોગમાં આવશે એની અંદર પણ અનંત કલ્યાણકારી ગુણો આવશે, તો એની અંદર તો હશે જ, એમાં કોઈ બેમત નથી. અનેક જીવને ભગવાન રે, નિશ્ચય કરશે સમાધિવાન રે. લો, અનેક જીવાત્માઓ એના યોગે કરીને સમાધિવાન થશે, જે કળિયુગની અંદર સમાધિ દુર્લભ થઈ જાય, કોઈને સમાધિવાળા માણસ પણ જોવા ના મળે, ત્યારે ભગવાન સ્વયં એમના દ્વારા એના આશ્રિતો અનેક જીવાત્માઓને ભગવાન સમાધિવાન કરશે, સમાધિનિષ્ઠ કરશે. અને મહારાજે એવા અનેક ભક્તોને સંતોને કર્યા સમાધિવાન, કે જે સમાધિમાં જતા રહે, મહિનાઓ સુધી સમાધિમાં રહે. અને મહારાજે તો એવા પ્રકરણ ચલાવ્યા કે ભગવાને પોતાના સંતો ભક્તો દ્વારા પણ કંઈ જીવાત્માઓને સમાધિઓ કરાવી, એ તો પોતાના ભક્ત દ્વારા એવું ઈશ્વરીય સામર્થ્ય ભગવાને બતાવી. નિજ ધામ દેખાડી અજીત રે, સુખી કરશે જન અમિત રે. લો, સમાધિમાં અનેક જીવાત્માઓને પોતાના ધામના દર્શન કરાવશે, દિવ્ય ધામના, અને અપરિમિત સુખના ભોગતા જીવાત્માઓને આ ભગવાન કરશે,
વળી બીજા તમારા જે કષ્ટ રે નટવર કરશે તે નષ્ટ રે. લો, તમારા પણ આ લોકના તમામ કષ્ટોને ભગવાન દૂર કરશે. આવી રીતે માર્કંડેય મહર્ષિએ ભગવાનના અનેક ગુણોનું વર્ણન કર્યું અને ગુણોને અનુરૂપ ભગવાનના ત્રણ નામ પણ ભગવાનને આપ્યા માર્કંડેય મહર્ષિ. અને આટલી વાત કરીને પછી માર્કંડેય મહર્ષિ વિરામ પામીને મહારાજના બસ દર્શન કરતા જાય છે, આંખો ભરીને હૃદયમાં. પછી કહે હરિપ્રસાદજી, પ્રીતે રે દીધી દક્ષિણાઓ રૂડી રીતે રે, વસ્ત્રભૂષણ નાના પ્રકાર રે આપ્યા આનંદે પરમ ઉદાર રે. હરિપ્રસાદજી કહેતા ધર્મદેવ, જ્યારે માર્કંડેય મહર્ષિ ભગવાનના આવા સદગુણોનું ભવિષ્ય કહે છે જ્યોતિષ જોઈને, ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતા તો ખૂબ રાજી રાજી થયા કે ઓહો, અમારા પુત્ર આ ઘનશ્યામ આવા મોટા થશે. એટલે ઋષિમુનિઓને ખૂબ દાન દક્ષિણાઓ આપી છે, વિવિધ પ્રકારના વસ્ત્રો આપ્યા છે, વિવિધ પ્રકારના આભૂષણો આપ્યા છે, ખૂબ ભાવથી પૂજા કરી અને મુનિને પ્રસન્ન કર્યા છે. થયા પ્રસન્ન ત્યાં મુનિ રાજ રે, ચાલ્યા શિષ્ય સાથે કરી કાજ રે, તારે હરિ ઈચ્છા બલવાન રે, ઋષિને થયું સમાધિ જ્ઞાન રે, તે સમાધિમાં એમ જણાવ્યું રે મુનિવરને તે મન ભાવ્યું રે. ઋષિ મુનિ ખૂબ રાજી થયા કે આજે મારો આ પૃથ્વી પરનો જન્મ સાર્થક થયો, કે મને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિને ભાવથી એને રમાડવાનો, એને મારા ખોળામાં બેસાડવાનો, એના નામકરણ કરવાનો મને લાભ મળ્યો. અને ધર્મદેવે પણ ખૂબ દાન દક્ષિણાઓ આપીને ઋષિને પણ પ્રસન્ન કર્યા. પછી ઋષિ શિષ્યો સાથે ચાલવા લાગ્યા. જ્યારે ભગવાનની ઈચ્છાથી ત્યાં માર્કંડેય મહર્ષિને સમાધિ થઈ અને સમાધિમાં મહારાજ એવું જ્ઞાન કરાયું કે ભવિષ્યમાં તમે આ ગુર્જર ધર્મમાં, કહેતા ગુજરાતની અંદર જન્મ ધરશો અને ત્યાં તમારે અને અમારે મેળાપ થશે અને ત્યાં અમે તમને અમારા સંત બનાવીશું, મહાનુભાવાનંદ સ્વામી એવું તમારું નામ પાડીશું, અને ત્યાર પછી તમારે ને અમારે સદાય ભેગું રહેવાનો અવસર આવશે. આવી રીતે મહારાજને સમાધિમાં એવું જ્ઞાન કરાયું. ઋષિ મુનિ ખૂબ આનંદિત થયા કે ઓહો, મહારાજ મને પોતાની સાથે રાખશે માટે હું ધન્ય થઈશ. આમ જાણીને પછી એવી રીતે શ્રીહરિ સાક્ષાત રે સમાધિમાં જણાવી છે વાત રે. આવી રીતે મહારાજે માર્કંડેય મહર્ષિને સમાધિમાં આવી વાત જણાવી છે કે ભવિષ્યમાં મને મહારાજ પોતાની સાથે રાખશે અને મારું મહાનુભાવાનંદ સ્વામી આવું નામ પાડશે. અને પછી ધર્મદેવ, માર્કંડેય મહર્ષિ વગેરે સંતો એમના શિષ્યો વગેરેને વળાવવા માટે ગામની બહાર સુધી આવ્યા છે. નારાયણ સરોવરના કિનારે જ્યાં પહોંચ્યા છે ત્યારે પાછા માર્કંડેય મહર્ષિ ધર્મદેવને ઘનશ્યામના સદગુણોની વાત કરે છે. તમારા પુત્ર જે ઘનશ્યામ રે, સુણો તેના કહું ગુણ ગ્રામ રે, બ્રહ્મ મોલના એ છે નિવાસી રે, અક્ષરાધિપતિ અવિનાશી રે, અનંત કોટિ બ્રહ્માંડ ધારી રે, અવતારના એ છે અવતારી રે, જેની કટાક્ષ કંપે છે કાળ રે, તેની ભક્તિ કરે લોકપાળ રે, એની આજ્ઞાથી વૃત્તિ વિરામે રે, ચંદ્ર સૂર્ય ઉદે અસ્ત પામે રે, શેષ મહેશને સરસ્વતી રે, કરે નિત્ય સ્મરણ શુદ્ધ મતી રે, જેની બીક ધરે અમરાય રે, એની મરજીએ સહુ સાથ સહુ થાય રે.
માર્કંડેય મહર્ષિને મહારાજે જ્યારે સમાધિમાં બધું જ્ઞાન કરાયું અને બધું જોયું, પછી જ્યારે ધર્મદેવ વિદાય આપવા માટે નારાયણ સરોવર સુધી, જ્યાં છપૈયામાં મહારાજનું જન્મસ્થાન છે ત્યાંથી બહાર નારાયણ સરોવર છે ત્યાં સુધી વિદાય આપવા માટે આવ્યા છે, અને જ્યારે વિદાય લેતા પહેલાં માર્કંડેય મહર્ષિ ધર્મદેવને પાછા કહેવા લાગે છે કે આ તમારા ઘનશ્યામ કોઈ સામાન્ય બાળક નથી, એ તો સાક્ષાત બ્રહ્મમહોલના કહેતા અક્ષરધામના અધિપતિ સ્વયં પુરુષોત્તમ નારાયણ તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે, અનંત કોટી બ્રહ્માંડને એ ધારી રહેલા છે, સર્વે અવતારના અવતારી છે, સર્વે કારણના કારણ છે, સર્વથી પર છે, એનાથી કોઈ પર તત્વ નથી, એવા સ્વયં પુરુષોત્તમ નારાયણ તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે, જેની કટાક્ષે કંપે છે કાળ, રેની એક ભ્રકુટીના વિલાસ માત્રમાં કાળ પણ થરથર કંપી જાય છે, એવા એ શક્તિશાળી અને મહાન છે, એ જેની ભક્તિ આ લોકના મનુષ્ય તો નહીં પણ તમામ લોકપાલ કહેતા ભવબ્રહ્માદિક દેવતાઓ પણ જેની ભક્તિ કરે છે, જેની આજ્ઞામાં વર્તે છે, જેને રાજી કરવા મથે છે, સૂર્યચંદ્ર જેની આજ્ઞાથી ઉદય અસ્તપણાને પામે છે, શેષ મહેશ સરસ્વતી નિત્યજનું સ્મરણ કરે છે, જે નિત્યજના ગુણોનું ગાન કરે છે, જેની બીકથી યમરાજા પણ એની મરજી વગર કંઈ કરતા નથી, આવા એ મહાન સ્વયં પુરુષોત્તમ નારાયણ તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે. આવી રીતે ધર્મદેવને માર્કંડેય મહર્ષિ બધી વાત કરે છે, અને પછી વિદાય લઈને ત્યાંથી મીન સરોવર પાસે આવ્યા છે માર્કંડેય મહર્ષિ. ત્યાંથી ઉત્તર દિશામાં મધુનું વૃક્ષ કહેતા મહુડાનું વૃક્ષ હતું, એ વૃક્ષની હેઠે ઓટા ઉપર ત્યાં બિરાજમાન થયા શિષ્યો સહિત, અને ત્યાં એક રજની અને એક દિવસ, એક રાતને એક દિવસ ત્યાં રોકાયા છે, અને ઘનશ્યામનું ધ્યાન કરતાં કરતાં ત્યાં એક દિવસને એક રાત રોકાયા છે માર્કંડેય મહર્ષિ. મહારાજનું ધ્યાન કરતાં કરતાં કે મહારાજનું જે મનોહર સ્વરૂપના એમણે દર્શન કર્યા હતા બાલ સ્વરૂપના, એ સ્વરૂપનું માર્કંડેય મહર્ષિએ ત્યાં ઉત્તર દિશામાં મહુડાના ઝાડની નીચે ઓટા ઉપર બેસીને એક દિવસને એક રાત્રિ ત્યાં રોકાયા છે, મહારાજના સ્વરૂપનું ધ્યાન કર્યું છે, અને પછી ત્યાંથી અયોધ્યાપુરી ગયા, ત્યાંથી પ્રયાગ વિશે ગયા, અને સમાધિમાં પામ્યા ઉપદેશરે માર્કંડેય મોટા મુનિશ્રે. આ રીતે માર્કંડેય મહર્ષિને મહારાજના દર્શન થયા, મહારાજે સમાધિમાં એને પોતાના ધામનું અને પોતાના ભવિષ્યમાં મળશે આ બધું સુખ આપ્યું, એટલે માર્કંડેય મહર્ષિ પણ ખૂબ ધન્ય થયા, ખૂબ આનંદિત થયા. અને પછી અહીંયા લખે છે કે ત્યાર પછી ઘણા વર્ષો વીત્યા પછી મહારાજે એમને ભેટો થયેલો ગુજરાતની અંદર ઊંઝા ગામની અંદર. ઊંઝા ગામના સરોવરની પાળે મહારાજે ત્યાં 18 સંતોને દીક્ષા આપેલી, અને એમાં મહાનુભાવાનંદ સ્વામીને પણ મહારાજે દીક્ષા આપેલી, અને પછી મહાનુભાવાનંદ સ્વામી મહારાજની ભેગા રહ્યા અને મહારાજનો લીલાઓ અને મહારાજના સમાગમના લાભ લીધો. પર એવી રીતે એમની આ વાત જે મહારાજે કીધેલી એ સાર્થક કરીને એનું સાચી કરેલી મહાનુભાવાનંદ સ્વામી સાધુ થયા. અને હવે આગળની કથા કહી છે બીજી. હવે સુણો થઈ સાવધાન રે, સાત માસના છે ભગવાન રે, માતાએ કર્યો મન વિચાર રે, કાન વિંધાવા કર્યા તૈયાર રે. મહારાજ હવે ધીરે ધીરે મોટા થતા 7 મહિનાના થઈ ગયા છે, ને ભક્તિ માતાને થયું કે હવે મારે ઘનશ્યામના કર્ણવેદ સંસ્કાર કહેતા કાન વિંધવા પડશે. એમ જાણીને પછી કાન વિંધવાવાળાને માતાએ રામપ્રતાપજી મહારાજ દ્વારા બોલાવડાયો છે, અને પછી પોતાનો જે નિવાસસ્થાન છે ત્યાંથી બહાર ચોતરો કહેતા ઓસરી હતી, ઓસરીની બહાર આંબલીનું ઝાડ હતું, એની નીચે ત્યાં ઓસરી ઉપર ભક્તિ માતા ઘનશ્યામને લઈને બેઠા છે, અને એ દરમિયાન કાન વિંધવાવાળો ત્યાં આવ્યો છે. અને પછી જ્યાં કાન વિંધવા જાય છે ત્યાં મહારાજના સ્વરૂપમાંથી અપાર તેજ, તેજ ને તેજ નીકળ્યું, એ તેજની અંદર પેલો કાન વિંધનારો તો અંજાઈ ગયો કે ઓ આ શું થયું, તો બી ગયો જ પહેલાં તો, કારણ કે અચાનક આવું તેજ થયું. ભક્તિ માતા કે બીશો નહીં, આ તો અમારા ઘનશ્યામનું તેજ છે. અને મહારાજે થોડી વારમાં પાછું પોતાનું તેજ સંકેલી લીધું, અને પછી મહારાજને
ભક્તિ માતા કહે છે કે તમારા કાન વિંધવા છે માટે અહીંયા અમારે આવીને અમારા ખોળામાં બેસો. પણ ત્યાં તો મહારાજ પાછા ભક્તિ માતાના ખોળામાંથી અદૃશ્ય થઈ ગયા અને બધાએ જોયું ઘનશ્યામ ક્યાં ગયા, તો ઘનશ્યામ ક્યાંય દેખાતા નથી. ને એટલામાં આજુબાજુ બધે જોયું, પછી ઉપર જોયું તો મહારાજ તો આંબલીની ડાળ ઉપર બેઠેલા. માં ભક્તિ માતા રામ પ્રતાપજીને કહે છે કે ઉપર ચડો અને ઘનશ્યામને નીચે ઉતારો. રામ પ્રતાપજી મહારાજ તો પાછા આંબલી ઉપર ચડ્યા અને જ્યાં પેલી આંબલીની ડાળ સુધી પહોંચ્યા ત્યાં તો ત્યાં ઘનશ્યામ મહારાજ ત્યાં પણ નહીં. ક્યાં ગયા? ત્યાં ભક્તિ માતા કહે કે એ હવે નીચે આવતા રહ્યો તો અમારા ખોળામાં નીચે આવી ગયા છે. જ્યાં નીચે આવીને રામ પ્રતાપ મહારાજ જોવે છે ત્યાં તો એક સાથે મહારાજ ભક્તિ માતાના ખોળામાં પણ બેઠેલા જોયા અને પાછા ઊંચું આંબલી બાજુ નજર કરી તો પાછા આંબલીની ડાળી ઉપર પણ બેઠેલા જોયા. એટલે ભક્તિ માતા, ધર્મદેવ અને પેલો કાન વિંધનારા ત્રણેયને મહારાજના બે સ્વરૂપે દર્શન થયા. મહારાજ આંબલીની ડાળી ઉપર પણ બેઠા છે અને અહીંયા ભક્તિ માતાના ખોળા ઉપર પણ બેઠા છે. પછી પાછા મહારાજે એક સ્વરૂપ ધારણ કરીને ભક્તિ માતાના ખોળામાં બેઠેલા છે અને ભક્તિ માતા પ્રેમથી મહારાજને સમજાવે છે કે હવે તમારે કર્ણવેદ સંસ્કાર કરવા છે અને ભાઈ તમારે કાનમાં કુંડળ વગેરે પહેરાવીશું, માટે તમે શાંતિથી બેસો અને અમને કર્ણ એ તમારા કાન વીંધવા દો. આ રીતે જ્યાં કહે છે ત્યાં મહારાજ પાછા ઊભા થઈને જતા રહે છે, કાન વીંધવા દેતા નથી. ત્યાર પછી મહારાજ કહે છે કે જો તમે અમને ગોળ આપશો, ગોળ ખાવા આપશો, તો અમે કાન વીંધવા દઈશું. દીદી ગોળ આપો સાચું કહીએ રે, ત્યારે તો કાન વીંધાવા દઈએ રે. ગોળ લાવો તેવું જ સાંભળી રે, કછે ઘનશ્યામને વળી રે. લ્યો આ ગોળ જમો, અહીં આવો રે, ડાયા થઈને કરણ વિંધાવો રે. એટલે આવ્યા કૃષ્ણજી તરત રે, માતા પાસે ઊભા બાંધી સરત રે. લો, ભક્તિ માતા કહે છે કે એમાં શું, જો આ તમને ગોળ આપીએ, તમે ગોળ જમો, પરંતુ અહીંયા આવીને બેસો ને કર્ણ વિંધાવા દો. જ્યાં ભક્તિ માતા એમ ગોળ લાવીને બતાવ્યો તો પાછા મહારાજ નજીક આવ્યા અને મહારાજ ગોળ ખાતા જાય છે, માતાના ખોળામાં બેઠા છે. માતા ભગવાનને માથે હાથ ફેરવતા જાય છે અને પછી ધીરે રહીને મહારાજના ત્યાં કર્ણવેદ કર્યા છે. એવી રીતે મહારાજ અનંત લીલાઓ કરીને ભક્તોને, માતાને વગેરેને બાળ લીલાનું સુખ આપી રહ્યા છે. અને પછી એક અવસરને વિશે છપૈયાની અંદર એક મોટો રાક્ષસ હતો, એ કથા કહે છે, અસુર હતો. એણે પોતાનું વેર વાળવા માટે અતિ ભયંકર ને ભૂંડો અને વિકરાળ વેશ લઈ અને ક્રોધી ને વિરોધી ને એનું વર્ણન થોડું કર્યું કે એ ત્યાં ભગવાનનો નાશ કરવા માટે ભૂંડા ભાવથી છપૈયામાં આવ્યો છે. ખૂબ મોટું વિકરાળ એને શરીર ધારણ કર્યું છે, દૈત્યનો દેહ ધારણ કર્યો અને ખૂબ મોટો વિશાળ પથ્થર, એવો મોટો પથ્થર હતો. એણે નક્કી કર્યું કે આકાશ માર્ગે ઉપર ઉડીને આ ભક્તિ ધર્મના ઘર ઉપર આ નાખવું, એટલે ઘનશ્યામ ધર્મ ભક્તિ ને બધા આખું ઘર પૂરું થઈ જાય. આવા ભૂંડા આશયથી એ આવ્યો છે અને આકાશની અંદર આવીને પોતાની આસુરી શક્તિ વડે ફરતો જાય છે. પણ અહીંયા તો ભગવાને સંકલ્પ કર્યો કે જો આ આ પાપી આ રાક્ષસ આવીને અહીંયા નાખશે તો મારું તો જે કરતા થશે, પણ આ બધાનું ધર્મ ભક્તિ રામ પ્રતાપને આંગણામાં બાંધેલી ગૌરી ગાયના બધાનો નાશ કરશે. માટે મહારાજે એવો સંકલ્પ કર્યો, નાખ શેશીલા જો પાપી જન રે, તરત ભાંગી પડશે ભવન રે. રામ પ્રતાપ મૂર્તિને ધર્મ રે, ગોમતી ગાય ઘરમાં પરમ રે. એ આદિ સર્વે દબાઈ મરશે રે, પછી કેમ કરી ઉગરશે રે.
એમ જાણી આળસ મરડી રે કરી દુષ્ટને દ્રષ્ટિ કરડી રે. એટલે મહારાજે પછી આળસ મરડી પારણામાં પોઢેલા છે ત્યાંથી મહારાજ આળસ મરડીને પેલા દુષ્ટ સામે એવી કરડી દ્રષ્ટિ કરી, અસુર સામે ખાલી મહારાજે તો ખાલી દ્રષ્ટિ જ કરવાની હતી, અને કર્યો સંકલ્પ પાછો ફરજો રે પાપી એની માયામાં મરજો રે. મહારાજ એવો સંકલ્પ કર્યો કે આ પાછો ફરે અને એની જ માયામાં એ જ મરે. આવો મહારાજે કરડી દ્રષ્ટિ કરીને સંકલ્પ કર્યો. ત્યાં પેલો અસુર તો જેન આકાશમાંથી ધર્મદેવને ભક્તિમાતાના ઘર તરફ આવે છે ત્યાં એવી માયા પ્રસરાવી કે પેલો આકુળ વ્યાકુળ થઈ ગયો અને પોતે જે માર્ગે જવા માગે છે ત્યાંથી એ ચાલી નથી શકતો અને આમ બેબાકળો થઈ ગયો અને પછી ત્યાં ત્યાં ફરવા લાગ્યો અને છપૈયાની સીમથી દૂર નીકળી ગયો. છપૈયાની સીમથી કે છપૈયાના ગામથી બહાર નીકળ્યો અને પછી આમ એ ધારે છે પણ એ પોતાની ઈચ્છા પ્રમાણે આમ આગળ નથી જઈ શકતો અને કંઈ કરી નથી શકતો અને આમ ગોળ ગોળ ફરીને પછી પોતાનો જે પથ્થર છે મોટો પથ્થર હાથમાં લીધો છે અને ગામની બહાર કયો અહીંયા લખ્યું છે પર્વતનું નામ એમ ભમતો થકો અસુર રે ગયો અંતરિક્ષ માર્ગે દૂર રે ધોળા પર્વતની તળેટી મારે પડ્યો આવી તે મરણ ઘાંટી મારે. ધોળા પર્વતની પાસે તળેટીમાં ઉપરથી આકાશથી એકદમ ઊંચેથી ધડદન નીચે પડ્યો એમ ભમતો થકો અસુર. ઓકે, તેણે કરીને કેટલાક વૃક્ષ રે ભાંગી ચૂર્ણ થયા છે પ્રત્યક્ષ રે. એટલું મોટું એનું શરીર વધારેલું કે પડ્યો તો નીચે જે જંગલની અંદર કેટલાય વૃક્ષો અને ઝાડીઓ નહોતી એ બધાય ભાંગીને કડળ ભૂસ થયા અને પર્વત જંગલની અંદર એ પડ્યો અને પછી એની માથે જે પથ્થર હતો એની હાથમાં એ પથ્થર એના ઉપર પડ્યો જે ભક્તિ ધર્મના એના ઉપર નાખવા જતો હતો ભગવાન ઉપર એ જ મોટો વિશાળ પથ્થર એના ઉપર પડ્યો અને શિલા નીચે દબાણો વિકારી રે મરણ પામી પડ્યો તે સુરારી રહેલો. અને એની શિલામાં એ જ દબાઈને મર્યો જે ભગવાનને મારવા આવેલો અસુર હતો. એનું મરણ થયું એમ જાણી રે દેવતા કહે વાત વખાણી રે કરે પુષ્પની વૃષ્ટિ અપાર રે મુખે બોલે જય જયકાર રે. લો, આકાશમાંથી દેવતાઓ આવી ભગવાનના વખાણ કરવા લાગ્યા મહારાજને, પુષ્પવૃષ્ટિ કરીને મહારાજને વધાવવા લાગ્યા અને ઘનશ્યામ મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય આવી રીતે મહારાજને જય જયકાર કરવા લાગ્યા અને ચંદનનો વરસાદ થયો અને આનંદથી દેવતાઓ દુદુંભી વગેરે વગાડવા લાગ્યા અને ભગવાનની સ્તુતિગાન વગેરે કરવા લાગ્યા અને પછી બધાએ પ્રેમ સહિત ભગવાનને પ્રણામ કરીને દેવતાઓ પાછા પોતપોતાના સ્થાનમાં પધાર્યા અને આ બાજુ બધાએ છપૈયા વાસીઓએ જોયું કે આ બધું શું થયું, આટલો મોટો અવાજ ને આવડવા માટે કડાકા ને બધું થયું. એટલે બધાએ જોવા લાગ્યા અને ભેગા થયા અને ત્યાં તો મોટો અસુર અને હું શિલા નીચે દબાયેલો અને એની નીચે કેટલાય ઝાડવાઓ ભાંગી ગયેલા અને આવું જોયું એમ થયું કે આવું આ ટાઈમે આટલા આવું કેમ થયું હશે. આવું જ્યાં બધા વિચાર કરે છે પરસ્પર કહે છે તે વાત રે સહુ રાજી થયા છે સાક્ષાત રે શ્રી ઘનશ્યામની ઈચ્છા જાણી રે થઈ આકાશે ગંભીર વાણી રે. એટલે મહારાજની ઈચ્છાથી ત્યાં આકાશવાણી થઈ અને આકાશવાણીમાં એ જે કંઈ આખું કહ્યું અથ ઈતિ વર્તાંતરે ધર્માદિક થયા સૌ શાંતરે. આકાશવાણીમાં જે કંઈ આ પ્રસંગ બન્યો એ બધું આકાશમાંથી આકાશવાણીએ કીધું કે આવી રીતે અસુર આવ્યો હતો અને ધર્મદેવ ઘનશ્યામને ભક્તિ માતાને બધાના આખા ઘરને મારવા આવ્યો હતો પરંતુ ભગવાને એવી માયા કરી કે અસુર એની જ માયામાં એ જ મૃત્યુ પામ્યો. આવી રીતે બધાએ કીધું ત્યારે એને ભગવાનનો બધાને થયું કહો આ તો ઘનશ્યામે સાક્ષાત આ રીતે અસુરનો નાશ કર્યો છે. એટલે બધાએ ખૂબ આનંદિત થયા અને બધાએ ખૂબ મહારાજના ગુણોનું ગાન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આપણે ખૂબ ધન્ય છીએ કે આ ભગવાનના ઘનશ્યામના આપણને દર્શન થયા છે અને સાક્ષાત ભગવાન ઘનશ્યામ રૂપે પધાર્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે માર્કંડેય મુનિએ શ્રીહરિના નામકરણ કહ્યા એ નામે 11મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.